હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં વહેલી પરોઢે ગેંગરેપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હિંમતનગર તાલુકાના હડીચોલ અનેરા રોડમાં ખેતરના ઓરડીમાં રહેતા આદિવાસી પરિવાર પાસે આજે પરોઢે 3 વાગે સફેદ કલરની કારમાં આવેલા લોકોએ પાણી માંગ્યું હતું. બાદમાં એ લોકોએ પીડિતાના પતિ સહિત 5 સંતાનોને ખેતરની ઓરડીમાં બંધ કરી 2 ઈસમોએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ પરિવારજનો સાથે મહિલાને પણ ઓરડીમાં બંધ કરી બહારથી સ્ટોપર બંધ કરી અંદર પૂરી દીધા. ત્યારે આ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા LCB સહિત SOG પોલીસે આ સમગ્ર મામલાનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 20/7/19 રોજે ગઢોડા ગામની સીમમાં જે 8 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં સામૂહિક દુષ્કર્મની એક ફરિયાદ આવી હતી. રાત્રે 3 થી 3:30 વાગ્યાની આસપાસ એક વ્હાઈટ કલરની ગાડી જેમાં 5 માણસો તેમાંથી 2 માણસોએ સામૂહિક દુષ્કર્મમાં ગુજાર્યો હતો અને 3 લોકો મદદગારીમાં હતા. એ જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી ત્યારે 15 ટીમ પોલીસને કામે લાગી હતી. LCB, SOG, DYSP ટીમ, એ ટીમ બધી કામમાં લાગી હતી અને વિવિધ જગ્યાએ ટેકનિકલ એનાલિસિસ, મોબાઈલ ટાવર ડિટેલ્સ, કેમેરાની ડિટેલ્સ એ કરી બધી ઇન્ફોર્મેશન એકઠા કરી હતી. જ્યારે ઇન્ફોર્મેશન મળી કે 1GJ08R8283 નંબરની ગાડી છે, એમાં 5 માણસો આવ્યા હતા અને એમને જ દુષ્કર્મ ગુજાર્યો છે એવું માહિતી મળી હતી. પછી ગાડીની ડિટેલ્સ લેવા પછી એ ખબર પડી કે એક થરાદનો એક માણસ છે, એના નામ પર એક ગાડી છે. પછી થરાદ એક ટીમ મોકલી હતી. થરાદ ઇન્કવાયરી કર્યા પછી એ ખબર પડી કે એને વિસનગરના એક દલાલ છે, એને ગાડી વેચી છે. વિસનગર તપાસ કરતાં એ જાણવા મળ્યું કે એક રામા આભાવાદી, એ તલોદનો રહેવાસી છે, એને એ ગાડી આપવામાં આવી છે. પછી રામા આભાવાદીને ઘરે તપાસ કરતાં એ ગુમ હતો. એને મોબાઈલ ડિટેલ્સ વગેરે કાઢતા એને લોકેશન અને એક ઇન્ફોર્મેશન આવી કે એ સંતરામ બાજુ ગયા છે. બ્યુરો રિપોર્ટ, NIS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.